दर्शक मित्रों सुरीला संवाद कार्यक्रम की अंदर एक विराम बाद सौ दर्शक मित्रों फरीवार स्वागत करूँ छूँ। लोक गायक अने कलाकार एवं अरविंद भाई बारोट साथ आपणे सुरीला संवाद कर रहा है। तेमना जीवन रूपी और संगीत रूपी बातों ने आगळ धपावीए। अरविंद भाई फरीवार कार्यक्रम की अंदर हूँ आपनु स्वागत करूँ छूँ। संवाद आगळना पड़ावनी अंदर तमारा जीवन की घणी बातों करेली अने संगीत रूपी बातों पण करेली, तो एवो कोई आल्बम के एवो कोई डायरो કે ત્યાંથી તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય? હા બિલકુલ, આ સુરેશ જયસિંહને હમણાં મેં વાત કરી ને, હમણાં રાજકોટમાં સૌથી જૂનો સ્ટુડિયો હતો આમ્રપાલી સિનેમાની સામે, ત્યાં અમે રેકોર્ડિંગ ઘણા કરેલા, એ હમણાં મેં થોડી વાર પહેલાં વાત કરી હતી આપણે। એમણે મને એકવાર કહ્યું કે કંઈક નવી એવી વસ્તુ કરી રેકોર્ડિંગમાં, એ વખતે કેસેટ નો જમાનો હતો, ઓડિયો કેસેટ, હવે તો કેસેટ જતી રહી, પછી સીડી આવી, સીડી પણ ગઈ, પેન ડ્રાઈવ આવી, ડીવીડી અને પેન ડ્રાઈવ, હવે તો બધું સોશિયલ મીડિયા આવ્યું છે, પણ એ વખતે કેસેટનો જમાનો હતો। તો સુરેશ જયસિંહ મને કે આપણે કંઈક તમે કંઈક એવી વસ્તુ લઈ આવો કે રેકોર્ડિંગમાં કંઈક અલગ જ હોય, એટલે મેં પછી શું કર્યું કે આપણે ખબર છે ભૂવા અને ડાકલા અને માંડલા બેસે માતાજીના અને તાવા થાય ને એ બધું, એ આખી દુનિયા છે, શ્રદ્ધાની દુનિયા છે, લોકોને હજી ખબર નથી કે એમાં કેટલું ઊંડાણ છે, લોકો હજી એના એમ જ માને કે અંધશ્રદ્ધા નથી, એ અંધશ્રદ્ધા છે જ નહીં, બિલકુલ નહીં, કારણ કે જેને ખબર નથી એ બોલવાના છે। પહેલી વાત એ કે અંધશ્રદ્ધા હોતી જ નથી, કાં તો શ્રદ્ધા હોય ને કાં અશ્રદ્ધા હોય। હવે જે લોકો ડાકલામાં માને છે, માતાજીમાં માને છે, એ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી। અંધશ્રદ્ધા ક્યારે બને કે લોકો લાલચમાં, બીકમાં કે મૂર્ખતાને કારણે કોઈ રસ્તો અપનાવે, તો આમાં મને રસ પડ્યો એટલે મેં એનો અભ્યાસ કર્યો। એક તો નાનપણમાં અભ્યાસ તો હતો જ તે, કારણ કે એમાં હું બહુ બેસેલો, પછી મેં જોયું બધું અને મારી રીતે કેટલીક રચનાઓ મેં કરી ડાકલાની। પહેલાં ડાકલાઓની કેસેટો આવતી હતી પણ એ કંઈ ઓરિજિનલ જેમ ડાકલામાં ગવાતી હોય ને એમ, તો મેં એમાં થોડું ઇમ્પ્રોવાઇઝેશન કર્યું એટલે થોડું પોલિશ કર્યું અને કોમર્શિયલ કર્યું એને, અને એને ડ્યુએટમાં મેં ડાકલાની પહેલી કેસેટ બનાવી સુરેશ જયસિંહના સ્ટુડિયોમાં। એ વસ્તુ એટલી ક્લિક થઈ કે આખા ગુજરાતમાં રાતોરાત ડાકલા 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 થઈ ગયું, એટલે ડાકલાને માર્કેટમાં લઈ આવનાર પહેલો વહેલો એ ત્યાંના રાજકોટના સંગીતકારોનો કંપનીવાળા બધા સાક્ષી છે। એટલે પછી ડાકલાઓ બધા, પછી હું સ્ટેજ ઉપર ગાવા માંડ્યો, પછી હવે તો બધા જ ગાય છે। અને ડાકલાની કેસેટનું નામ શું અને એકાદી એની કડી એક સાંભળી લઈએ વચ્ચે? હા, વેરાડી ઝૂરણા, એ ડાકલાની કેસેટનું નામ વેરાડી ઝૂરણા। વેરાડી એટલે એમાં છે ને, જ્યારે ડાકલા હોય ને એની સાથે માતાજીને રીઝવવા માટે જે ગરબા પ્રકારનું એક ગીત, એનું સંગીત જુદું હોય છે, એના કમ્પોઝિશન જુદા હોય છે, એનું બંધારણ જુદું હોય છે, એના વિષય પણ જુદા હોય છે, એની શબ્દરચના જુદી હોય છે, એટલે એને ઝૂરણું કહેવાય। અને એની પહેલાં જે સાખી જેવું ગાવામાં આવે, જેને આર્તનાદ કહેવાય, જેને પુકાર કહેવાય, જેને અરદાસ કહેવાય, એને વેરાડી કહેવાય। તો પહેલાં વેરાડી સંભળાવું અને એ પછી એક મિનિટનું એક ઝૂરણું સંભળાવું, બરાબર? એ ઝૂરણું મેં લખેલું પછી જૂનાને આધારે, આ વેરાડી એ હા હો જગ માવડી તું જોગણી રે 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 આડ તારો જગ માં ચડે નહીં જોટો એ માડી સમરે માડી સમરે વેલી આવજે હો હો એ માડી મારે કરે આશરો તારો મોટો ખમા ખમા માડી ખમા તને આવે રાડી અને હવે જોરણો કે જંતર વાજા વાગ્યા જંતર વાજા વાગ્યા ચોટીલા ના ડુંગરે જંતર વાજા વાગ્યા ચોટીલા ના ડુંગરે જંતર
दरवाजा वाग्या डंबर डाक वाग्या डंबर डाक वाग्या चोटी लाने डोंगरे ढोल नगारा वाग्या हे जंतर वाजा वाग्या हो जंतर वाजा वाग्या। वाह अरविंद भाई, ત્યાર બાદ તો અનેક કેસેટ તમારી સુપ્રસિદ્ધ થઈ અને અમે પણ તમારા પ્રભાત ત્યાં કૃષ્ણ કનૈયો અત્યારે પણ સવારે મોર્નિંગમાં પ્લે કરતા હોઈએ છીએ ટીવી મારફત। તો આજે કેસેટ છે પ્રભાત ત્યાંની તમારી લલિતાબેનની, તો આ જે સફળ આલ્બમો છે તેની વચ્ચે એક વાત લઈ લઈએ। આ જે મેં વાત કરી ને એટલા માટે કે આખી ડાકલાની આખી જે સૃષ્ટિ છે એ ક્લિક આનાથી થઈ અને દરેકને ફાયદો થયો। પછી તો અમે લોકગીતો, ભજનો, લગ્નગીતો, વાર્તાઓ, આખ્યાનો, સંગીત રૂપકો એમાં અસંખ્ય લગભગ 600 જેટલા આલ્બમ કર્યા। એમાં બધું જ આવે છે, એમાં લોકગીત આવે, લગ્નગીત આવે, ભજન આવે। ભજનમાં પણ તમામ જે સંતો સંત કવિઓ થયા છે, દેવાયત પંડિત હોય, દાસી જીવન હોય, રવિ સાહેબ હોય, કબીર સાહેબ હોય, ભાણ સાહેબ હોય, ખીમ સાહેબ હોય, આ તમામ સંતોના સંતોની વાણી મેં ગાય છે। લગ્નગીતો ગાયા છે, લોકગીતો અસંખ્ય ગાયા છે, સંગીત રૂપક ઘણા કર્યા છે, લોકવાર્તાઓ ઘણી કરી છે, પણ ચંડીપાઠ કર્યો છે। એટલે ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં અને ઉર્દુમાં ચાર ભાષામાં મેં આલ્બમ બનાવ્યા છે। વાહ, પણ જે આ એક સંગીતકાર તરીકેની સફર વચ્ચે તમે આલ્બમમાં કીધું સંગીત પણ તમે આપો, પછી કવિ તરીકેની સફર, લેખક તરીકેની, તો આ ગાવામાંથી આ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા? એક વસ્તુ કહું આપને હું વિજયભાઈ, કે મારા જીવનમાં જેટલું થયું ને એટલું સહજ થયું છે। નથી મેં કોઈ દી પ્રયત્ન કર્યો કે નથી મેં કોઈ એવી મથામણ કરી, સહજ મળે તે જ એમ। સહજ એટલે ઈશ્વર કૃપાથી, માતાજીની કૃપાથી જે વિના પ્રયાસે મળે, પુરુષાર્થ જુદી વસ્તુ છે, પણ કે ડેશિંગ જેને કહેવાય ને, માથું મારીને જગ્યા કરવી, એ મારામાં નથી। એટલે હું જ્યારે ભણતો હતો ને એ જ વખતે મને એક એવી વ્યક્તિનો ટેકો મળ્યો, એટલે મોરલ સપોર્ટ જેને કહેવાય, એ મારા ગુરુ રતિલાલ બોરીસાગર, સાવરકુંડલામાં મારા ગુરુ હતા એ। તો એણે મને મારી અંદર જે હતું એને ઓળખ્યું। ગાયક તરીકે તો લોકો એ બહુ વહેલો જ જાણી લીધો હતો, પણ પછી મારામાં શબ્દ પણ છે, સાહિત્ય પણ છે, કવિતા પણ છે, એ વસ્તુની પહેલી પરખ એ બોરીસાગર સાહેબને થઈ। તો એણે મને એ બાજુમાં વધારે સહકાર આપ્યો અને હું એ વખતે કવિતાઓ લખતો અને સારા સારા મેગેઝિન મેં છપાતી મારી કવિતાઓ, વાર્તાઓ, કવિતાઓ બધું જે આજની તારીખમાં। પણ પછી શું થયું કે પછી તો હું બેંકમાં જોડાયો, પહેલાં કચ્છમાં હતો, અંજાર 5 વર્ષ, પછી ભાવનગર આવ્યો। એ દરમિયાન મારું આ બધું કામ વધ્યું, રેકોર્ડિંગ ચાલુ હોય, ડાયરાના સંતવાણીના કાર્યક્રમો ચાલુ હોય અને ફિલ્મોનું કામ શરૂ થયેલું। તો જે આલ્બમ જે હું બનાવતો ને ગરબા અને ભજનો ને એ બધું, એ મોટાભાગના આલ્બમના ગીતો મોટાભાગના મેં જાતે લખેલા, એટલે ગરબા હોય કે ભજનો તો પ્રાચીન હોય પણ કેટલાક નવા ભજનો લખવાના હોય, ગરબા છે એમાં અલગ અલગ માતાજીના, પછી એ મહાકાળી હોય, ચામુંડા હોય, ખોડિયાર હોય, મેરડી હોય, અન્નપૂર્ણા હોય, આશાપુરા હોય, મોમાઈ માં હોય, આ બધા માતાજીના ગરબા કંઈ બધા પ્રાચીન તો અમુક લિમિટેડ છે, એટલે અલગ અલગ ઢાળમાં જે ગરબા લખવાના હોય એ અસંખ્ય ગરબાઓ મેં લખ્યા અને ગીતો લખ્યા। એટલે મારી જે કવિતાની જે ફાવટ હતી ને એ મને આમાં કામ લાગી બહુ, અને પછી ફિલ્મોની આખી દુનિયા છે એમાં પણ મેં ગીતો લખ્યા, કારણ કે મારી પાસે કોમર્સ અને લોકોને સમજાય, રૂચે અને લોકપ્રિય થાય એવી શબ્દરચના કોને કહેવાય, કવિતાની શબ્દરચના કોને કહેવાય એનો મને ખ્યાલ આવી ગયો હતો। એટલે ગીતો મેં ફિલ્મોમાં લખ્યા, સંગીત આપ્યું અને એ ગીતો ને એ સંગીત અત્યંત લોકપ્રિય થયું। દાખલા તરીકે દેશ રે જોયા દાદા પરદેશ જોયા, એના ગીતો આજે પણ એટલા લોકપ્રિય છે અને એ વખતે તો એને રેકોર્ડ બ્રેક લોકપ્રિયતા મળેલી, એ ગીતો પણ મારા લખેલા, મારા જ ગાયેલા અને મારું જ મ્યુઝિક। એટલે આમ મારી ફિલ્મની સફર છે એમાં પણ મને ગુણવત્તાવાળું કામ કરવાનો સમય મળ્યો અને મારું કામ બહુ જ વખણાયું અને સફળ થયું, એ ઈશ્વરની કૃપામાં। ફિલ્મ જગતની જ અરવિંદભાઈ વચ્ચે વાત લઈ લઉં કે આ ફિલ્મમાં જે આવ્યા ગુજરાતી ફિલ્મમાં, તો એ શરૂઆત કેવી રીતે થઈ? આમ પ્રથમ કઈ ફિલ્મ મળેલી, કોઈ ડાયરેક્ટર મળ્યા હશે તો એ પ્રથમ કઈ ફિલ્મ હતી, એ શરૂઆત કેવી રીતે કરી? એમાં શું થયું છે કે હું એ વખતે ભાવનગર હતો બેંક ઓફ બરોડામાં અને અચાનક મુંબઈથી મારી બેંક ઉપર ફોન આવ્યો
કે તમારી બેંકમાં અરવિંદ બારોટ કરીને કોઈ છે તકા છે તો આપો એને. તો કે એ તો રજા ઉપર છે, બહાર ગામ ગયા. એ વખતે કંઈક પ્રોગ્રામમાં ગયેલો હું. તો આવે એટલે તાત્કાલિક એને મુંબઈ મોકલો. આવી રીતે મને મુંબઈ, એટલે પછી મુંબઈ હું ઘણી વાર ગયેલો, પણ પછી તાત્કાલિક મુંબઈ જવાનું હોય તો કેમ પહોંચવું? એમાં મારે બેંકના જે એક કસ્ટમર હતા, વેપારી હતા, એને મેં કીધું મારે મુંબઈ જવું છે ને તાત્કાલિક પહોંચવું છે ને આવી રીતે છે. તો એની પોતાની કાયમ માટે પ્લેનમાં એક રિઝર્વ સીટ હોય એ વેપારીની, એને અવારનવાર જવાનું હોય ને, એટલે ગમે ત્યારે જવાનું થાય ત્યારે ટિકિટ મળે ન મળે એવું નહીં, એની રિઝર્વેશન જ હોય. તો એની ટિકિટમાં મને એણે મુંબઈ મોકલ્યો રિઝર્વેશનમાં. આવી રીતે મારું ત્યાં મુંબઈ હું ગયો પહેલી વાર રેકોર્ડિંગ કરવા. અને પછી તો એ બધું ચાલ્યું, ઘણું બધું ચાલ્યું, એટલે ઘણા સારા મોટા અનુભવો થયા. પણ સરવાળે પછી ગાયકીમાંથી પછી ગીતો પણ લખાયા, મ્યુઝિક પણ આપ્યું, અને ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી, દિગ્દર્શનનો એવોર્ડ. આ બધામાં પાછા એક મને સંતોષની વાત એ છે કે આ બધામાં મને એવોર્ડ મળ્યા છે, એનો મને આનંદ છે. તો આપણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હશે અને જે ગુજરાત સરકાર તરફથી કેટલા એવોર્ડ મળેલા એ વચ્ચે વાત લઈએ. બે ફિલ્મોમાં ગાયક તરીકે કામ કર્યું હોય, ક્યાંક ગીતો લખ્યા હોય, ક્યાંક સંગીત આપ્યું હોય, ક્યાંક એમ અલગ અલગ મેં સ્ટોરી લખી હોય, પટકથા લખી હોય, સંવાદો લખ્યા હોય, એમ બધી થઈને લગભગ આશરે 150 જેટલી ફિલ્મો થાય છે. અને તમામ વિભાગમાં કામ કર્યું છે, પડદા આગળ અને પડદા પાછળ. હા, એટલે એમ કહેવાય ને કે ક્રિએટિવ કામ જેટલું છે, સર્જનાત્મક કામ એ મોટાભાગનું મેં કર્યું છે અને ઈશ્વર કૃપાથી બધું સફળ થયું છે. જી, એક લોક ગાયક તો ખરા જ, એટલે લોકસંગીત અને સંગીતકાર, ફિલ્મમાં એટલું કામ કર્યું છે અરવિંદભાઈ, છતાં પણ તમને એવું લાગે કે હજુ પણ કંઈક કરવું છે કે હજી કંઈક ખૂટે છે? તમારી કંઈ ઈચ્છા ખરી હજી? આમાં શું છે કે આ એક કલા શબ્દ અને સૂરની દુનિયા એવી છે કે એમાં સેચ્યુરેશન પોઈન્ટ આવતો નથી, સંતૃપ્ત જેને કહેવાય, જ્યાં માણસ તૃપ્ત થઈ જાય. હા, સંતોષ છે, પણ તૃપ્તિ તો ક્યારેય આવે નહીં, કારણ કે હજી મને એમ છે કે હજી ઘણું બધું કરવાનું બાકી રહ્યું છે, ઘણું બધું લખવાનું બાકી છે, ઘણું બધું ગાવાનું બાકી છે. પણ એને એટલા માટે કે આનો સંતોષ થાય, તૃપ્તિ ના થાય, એ બંનેમાં ફેર છે. મેં જેટલું કર્યું છે કામ, મેં લગભગ દરેક ક્ષેત્રમાં જેટલે મને માતાજીએ શક્તિ આપી છે એટલું બધું કામ કર્યું, એનો મને સંતોષ છે કે મારો આ ફેરો છે એ સફળ થયો છે, ધક્કો નથી થયો મારો. એટલે મને માતાજીએ જે કલા આપીને મોકલ્યો છે આ ધરતી ઉપર, એમાં મેં થાય તેટલું ગુણવત્તાસભર કામ આપવાનો પ્રયત્ન કર્યો, એનો મને સંતોષ છે. અને અરવિંદભાઈ, તમે કીધું કે એટલા રેકોર્ડિંગ હોય, ફિલ્મમાં કામ કરવાનું, એક બાજુ નોકરી હોય, તો ખાસ કરીને આ સ્ટેટસ સુધી લઈ આવવામાં અરવિંદભાઈને પારિવારિક રીતે પરિવારના સભ્યોનો પણ સાથ સહકાર મળતો હોય સ્વાભાવિક છે. એના વગર તો થાય જ નહીં દાદા. કે મારા ધર્મપત્ની છે આશા, એમણે હું તો સતત એ વખતે 25-25 દિવસ બહાર રહેતો, તો મારો દીકરો વિરલ ને દીકરી હિરવા, એનો ઉછેર, એનું ભણતર, એ બધું એણે જ કર્યું છે. પોતે બહુ ભણેલ નથી, પણ એણે બાળકોને બરાબર કેળવ્યા છે, અને મારી ગેરહાજરીમાં એણે બાળકોનો સરસ ઉછેર કર્યો છે, અને એને કારણે હું આ કરી શક્યો. નહીં તો જો ઘર બરાબર ચાલતું ન હોય, ધ્યાન આપવું પડે એવું હોય, તો પછી આમાં થોડીક બ્રેક આવી જાય એમ. ત્યાર પછી પણ મારે મારા દીકરાના દીકરીના લગ્ન કર્યા. દીકરી સાસરે છે ભાવનગર, અને મારી પુત્રવધૂ છે જિજ્ઞા, એ પણ અત્યારે એને આવ્યા પછી એણે ઘર પોતે એણે સંભાળી દીધું છે, બાળકોનો સરસ ઉછેર. હું તો બહુ ધ્યાન નથી, હજી પણ નથી આપી શકતો, કારણ કે મારી આખી જે દુનિયા છે ને એ હજી આમાંથી બહાર નથી નીકળ્યો હું, એટલે હું ગૃહસ્થી થઈ શકું ને એવી સ્થિતિ હજી નથી આવી મારી. એટલે સુર સંગીત શબ્દ ને સાહિત્ય ને એ બધામાં હું એટલો મગ્ન રહું છું કે મારે આ મારી મારા પત્ની છે, મારા પુત્ર બધું જિજ્ઞા છે, એ બધા ઘર સંભાળે છે, મને કોઈ ચિંતા નથી, એટલું સારું છે મારું. તમે નિજાનંદમાં હોય ટૂંકમાં? હું મારી મસ્તીમાં હોઉં છું. વાહ વાહ. અને અરવિંદભાઈ, વચ્ચે વાત કરી, તમે એટલો અનુભવ છે તમારે, આમ તો સંગીત યાત્રા તમારી મોટી છે, તો ખાસ કરીને અત્યારે સંગીત અને લોકસંગીતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંક માહોલ બદલાયો છે, તો આ બધું સાંભળો છો મોબાઈલ મારફત અથવા તો સોશિયલ મીડિયાના મારફત અત્યારનું લોકસંગીત, તો અત્યારે જે આ લોકસંગીત સાંભળીને તમે કેવી અનુભૂતિ અનુભવો, શું ખૂટતું હોય એવું લાગે અત્યારના લોકસંગીતમાં? વિજયભાઈ, આ છે ને આ પ્રશ્ન એટલો જોખમી છે, નકારાત્મક છે, કારણ કે આનો જવાબ જ નકારાત્મક છે. એટલે પ્રશ્નનો જવાબ નકારાત્મક છે, પણ હું નકારાત્મક કોઈથી જીવનમાં વિચારતો નથી, બોલતોય નથી.
પણ તેમ છતાંય જવાબ તો દેવો જ જોઈએ અને મારી માન્યતાઓ તો છે જ, એ સ્પષ્ટ કહેવી પડે. હું ગોળ ગોળ વાત નથી કરતો ક્યારેય. પહેલી વાત તો એ કે આ જે થયું છે એનું કારણ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાને કારણે હવે કોઈને કોઈની જરૂર નહીં રહી. પહેલાં તો શું હતું કે કોઈ કાર્યક્રમમાં બોલાવે તો કાર્યક્રમ મળે, કોઈ રેકોર્ડિંગ કરે તો રેકોર્ડિંગ થાય, કોઈ ફિલ્મમાં બોલાવે તો લખવા ગાવા મળે, અભિનય કરવા મળે. પણ હવે એવું રહ્યું નથી. હવે તો પોતે જ પ્રોડ્યુસર, પોતે જ ગાયક, પોતે જ ગાયિકા. એના કારણે શું થયું કે કોઈ ફિલ્ટર ન રહ્યું, કોઈ ચોઇસ તમને પસંદ કરવાવાળું કોઈ ન રહ્યું. પરીક્ષા જ નીકળી ગઈ, તમે પાસ જ છો કારણ કે તમે પરીક્ષા તમે પોતે આપો છો, પેપર તમે પોતે કાઢો છો, પેપર તમે પોતે લખો છો અને તમે પોતે તે 100માંથી 100 માર્ક આપી દો છો. આ પરિસ્થિતિ છે આજે. આમ તો જો કે ઓડિયન્સ પણ એવું છે, લોકોને ગમે છે એવું કલાકાર બોલતા હોય એ સ્વાભાવિક છે. અને કલાકારો પણ અમને એવું જ કહે છે કે ભાઈ લોકોની અપેક્ષા એ હોય, લોકોની રિક્વેસ્ટ હોય, એની ફરમાઈશ હોય તેવું અમે ગાઈએ. છતાં આપની રીતે આ સંસ્કૃતિના જતન માટે અને આવનારી પેઢીને કંઈક મળે તે માટે એક સંદેશો આપવો હોય કલાકારોને, તો કેવા પ્રકારનું લોકસંગીત પીરસવું જોઈએ હજુ પણ મર્યાદાની દ્રષ્ટિએ જોઈએ તો? વિજયભાઈ, બહુ સ્પષ્ટ રીતે કહું તો લોકો માગે છે એટલે અમારે આવું કરવું પડે છે એ વાત ખોટી છે, એવું માનતો નથી. અને એવી પરિસ્થિતિ ઊભી શું કામ થઈ કે લોકોને તમે જેમ વાળો તેમ વળે. જેમ બાળક કેમ છે, બાળકને તમે જેમ વાળો, જેવું શીખવાડો એવું શીખે, એમ જ પબ્લિકનું સામૂહિક રીતે જેને પ્રજા કહીએ, જેને ટોળું કહેવાય, જેને મોબ કહેવાય, ઓડિયન્સ કહેવાય, શ્રોતા સમૂહ, પ્રેક્ષક સમૂહ જેને કહેવાય, એને તમે જેમ કેળવો એમ કેળવાય. તમે સારી વસ્તુ આપો તો સારી વસ્તુ સ્વીકારશે, એ નબળું આપશો નબળું પહેલાં પસંદ કરશે. કારણ કે આ મેં હું સ્પષ્ટ કહું છું કે આ આ છે ને લપસણી જગ્યા છે, મનોરંજન છે, લપસણું છે. તમે હલકું છે એ તરત પસંદ કરશે લોકો, કારણ કે એમાં મગજને ટેન્શન નથી ને, જલસો જ આવે છે, મજા આવે છે. તો સંસ્કૃતિ સાથે, સંસ્કાર સાથેનું મનોરંજન મળે ને, એ વસ્તુ જો થાય તો એ દેશના હિતમાં છે, રાષ્ટ્રના હિતમાં છે, પ્રજાના હિતમાં છે. પણ એવું નથી એટલા માટે કે હવે આમાં પૈસા અને પ્રસિદ્ધિ તરત મળે છે. એને કારણે લોકો છે ને પબ્લિકને કેમ જલ્દી ખેંચી શકાય, એના માટે કેટલું હલકું થઈ શકાય, કેટલું નીચે જઈ શકાય, એ એ બધું કરવા તૈયાર છે હવે. એ એનું આ પરિણામ છે. હા, કલાકારનું અરવિંદભાઈ બધા અવલોકન પર કરતા હોય છે અત્યારે. તો અત્યારનો સમાજ છે, સ્વાભાવિક છે કે કોઈ લેખક, કવિ, પત્રકાર, કથાકાર અને કલાકાર આનું અવલોકન કરીને તેના જેવું જીવવાનો પ્રયત્ન કરતા હોય છે, સ્વાભાવિક છે. આ દૈનિક જીવનશૈલી કલાકારની કેવી હોવી જોઈએ? આમાં જો વિજયભાઈ બહુ સ્પષ્ટ કહું તો જ્યારે જાહેર જીવન કહેવાય ને, જાહેર જીવન પબ્લિક લાઈફ, એમાં ત્રણ વર્ગ છે. એક છે રાજનેતાઓનો, પોલિટિશિયન્સ. હવે આપણી નજર સામે છે રાજકારણીઓ, આપણને ખબર છે કે કોણ કેટલામાં છે. બધા એક સરખા નથી, કેટલાક દુર્જન છે તો કેટલાક સજ્જનો પણ છે, સિદ્ધાંતવાદી પણ છે, દેશભક્તો પણ છે. એમ જ બીજો એક વર્ગ છે ક્રિકેટરનો. ક્રિકેટર છે એ પણ બહુ પ્રસિદ્ધ હોય છે, એમાં પૈસા પણ મળે, પ્રસિદ્ધિ પણ મળે. તો એમાં પણ ઈમાનદાર, નિષ્ઠાવાન, દેશભક્ત ખેલાડીઓ છે એમ ગદ્દાર પણ છે, અથવા નકામા છે, ખોટી રીતે પસંદ થયા એવા પણ છે, પણ છતાં લોકો એને આઇકોન ગણે છે. એવું જ કલાકારમાં, કલાકારમાં એ ગાયક હોય, અભિનેતા હોય કે કવિ લેખક હોય, પછી એમાં બધા આવી જાય, લેખકો અને કવિઓ એક આખો સમાજ. તો એમાં છે ને એને પણ લોકો અનુસરે છે, એમાં પ્રસિદ્ધિ અને પૈસા બંને છે. પણ સરવાળે શું થાય છે કે આ ત્રણે એવા છે કે એમાં પ્રસિદ્ધિ અને પૈસા બંને મળે છે, અને પછી એ પચાવવાની શક્તિ જેનામાં નથી હોતી એ લોકો નીચે ઉતરી જાય સીધા, એને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. ત્યારે લોકોને મોહભંગ થાય છે કે આપણે એને શું ધારતા હતા અને શું નીકળ્યો. આપણે જોઈએ છીએ કોઈ કલાકાર વિશે આપણને બહુ બહુ મોટો ભાવ હોય, મનમાં પૂજ્ય ભાવ હોય, કેટલાક તો લોકો અગરબત્તી કરે છે, દીવા કરે છે, પછી ખબર પડે કે આ તો રાક્ષસ છે. એટલે આવું બનતું હોય છે ખરેખર કલાકારનું, કે આ જે જાહેર જીવનમાં જે છે ને એનું જીવન એકદમ પારદર્શક હોવું જોઈએ. તમારે છુપાવવા જેવું કશું ન હોવું જોઈએ. નિષ્ઠા હોય, ઈમાનદારી હોય, પ્રામાણિકતા હોય, સત્ય હોય, ચારિત્ર હોય, એવું હોવું જોઈએ. જી અરવિંદભાઈ, આ સુરીલો સંવાદ પૂર્ણતાના આરે છે ત્યારે એવું બની શકે કે મારાથી કંઈ પ્રશ્ન ભૂલાતો હોય અને કોઈ રજૂઆત હોય અમારા દર્શક મિત્રોને આપ કહેવા માગતા હોય તો આપની પાસે સમય છે, આપ જણાવી શકો. આમ તો ઘણી ખરી વાત આપણે થઈ ગઈ છે કે પ્રશ્નની સાથે સાથે, જવાબની સાથે સાથે મેં આ બધી કેટલીક મૂલ્યોની વાત કરી જ છે. પણ એક વસ્તુ અત્યારે છેલ્લે છેલ્લે હું કહી દઉં કે
લોક સંસ્કૃતિ છે ને એ પરંપરામાંથી આવે છે, એ એ બજારમાં નથી મળતી. તમને ટીવી મળશે બજારમાં, તમને મોબાઈલ મળશે બજારમાં, પણ એની અંદર જે જોવા જેવું સાંભળવા જેવું આવે છે એ બજારમાંથી નથી આવતું, એ પરંપરામાંથી આવે છે. તો પરંપરા છે એ જ્યારે વિકૃત થાય ત્યારે હલકી સિરિયલો આવે, હલકી ફિલ્મો આવે, હલકા ગીતો આવે. પણ પરંપરા જો શુદ્ધ હોય, પરંપરા એટલે કોને, આપણા દાદા દાદી, આપણા માત પિતા, પરદાદા અને પરદાદી, આપણા વડવાઓ જે રીતે જીવતા હતા એને સમય પ્રમાણે, આજના આધુનિક સમય પ્રમાણે આપણે પરિવર્તિત કરીએ તો પણ એમાં જાજો ફેરફાર ન થાય, એવા રીતિરિવાજ, એવું જીવનનું લક્ષણ, એવી જીવનની રીત, એને પરંપરા કહેવાય. એટલે પરંપરા સિવાય આપણો ઉદ્ધાર નથી, સંસ્કૃતિ સિવાય આપણો ઉદ્ધાર નથી. તમે ગમે તેટલા આછકલા આપણે થઈશું, છીછરા થઈશું, અથવા મોજ મસ્તી થાય એવું આપણે વર્તન કરશું, પણ એને બ્રેક લાગશે, લાગશે ને લાગશે. મૂળ વસ્તુ ઉપર, સાત્વિકતા ઉપર, સંસ્કાર ઉપર પાછા આવવું જ પડશે, અને એ લોક સંસ્કૃતિ સિવાય શક્ય જ નથી. આપણું લોકસંગીત છે એ સાચું સોનું છે. જી ધન્યવાદ અરવિંદભાઈ, અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં આવ્યા તમે, કલા સંસ્કૃતિ સંગીત અને સાહિત્ય વિશે એક વિવિધ પ્રકારની વાતો કરી અને તમારા જીવન સંઘર્ષની વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ ખૂબ ખૂબ આભાર, ખૂબ આનંદ થયો. પણ જતાં જતાં અરવિંદભાઈ, તમારું અને લલિતાબેનનું લોક હૈયે વસૂલનું એક હજી પ્રભાતિઓ સંભળાવો અને ત્યારબાદ આપણે કાર્યક્રમને પૂરો કરીએ. કાનુજી તારે માં કેશે પણ અમે કાનુડો કેશું રે, કાનુજી તારે માં કેશે પણ અમે કાનુડો કેશું રે, પેટનું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે, કાનુજી તારે માં કેશે પણ અમે કાનુડો કેશું રે, માખણ ખાતા તારું ઘર ઘેરાણું જય ખૂણામાં પેટું રે, ગોપીઓએ તારું ઘર ઘેરાણું.